આદિવાસી સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે આદિવાસી સમાજ દ્વારા એક આદિવાસી સંમેલનનું આયોજન વ્યારા ખાતે યોજાયું હતું સંમેલનમાં આદિવાસી સમાજની જુદી જુદી વાનગીઓ અને તેમના પારંપરિક નૃત્યો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના પરંપરાગત રીત રિવાજો ઓઝારો તેમજ જુદા જુદા પારંપરિક નૃત્યો પણ રજૂ થયા હતા આદિવાસી સમાજની વિવિધ વાનગીઓના સ્ટોલ્સ પર પહોંચીને મુલાકાતીઓએ વાનગીની લુપ્ત ઉઠાવી હતી આજના યુગમાં આદિવાસીની પરંપરા સાહિત્ય અને સંસ્કૃતિ જીવંત રહે અને આજની યુવા પેઢી પણ તેને અપનાવે તે દિશામાં જાગૃતિ લાવવા સંમેલનમાં પ્રયાસો થયા હતા આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં જે વાનગી બની છે ખાના ખજાના એટલું સરસ છે જે હતું તે આજે અમને ખાવા મળ્યું છે ને આવ્યું એટલું સરસ લાગ્યું છે જે ઘરે બી ની બહેન તેવું આજે અહીંયા અમને ચાખવા મળેલું છે આવા પ્રોગ્રામ કાયમ થતા રહે ને થવા જોઈએ ને અહીંયાની જે વાનગીઓ છે એકદમ શુદ્ધ સાત્વિક છે એનો પણ પ્રચાર થવો જોઈએ કે જેથી લોકોને ખબર પડે કે આદિવાસીઓ સામાન્ય માણસ નથી કળા કારીગરી જેમ કે વારલી પેઇન્ટિંગ છે બાંબુનું કળા કારીગરી છે સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ ઉપર જે પરંપરાગત ઓજારો છે ખેતીના ઓજારો છે ઘરમાં જે વપરાતા જે સાધનો છે જેમ કે ઘંટી છે કે કોઠી છે કે એ બધા જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એના પણ પ્રદર્શનો અહીંયા મૂકવામાં આવ્યા છે